नमस्ते। धोरण 8 विषय विज्ञान अने प्रकरण 4 धातु अने अधातु। हवे आपणे धातु कोने कहेवाय अने अधातु कोने कहेवाय आगळना वीडियोमां भणी चूक्या। हवे आ वीडियोमां शुं जोशुं तो के आपणे चर्चा करता था के धातुना भौतिक गुणधर्म अने अधातुना भौतिक गुणधर्म। तो हवे आ वीडियोनी अंदर फरी पाछो तमने धातुओ अने अधातुओ विशे वात करी दो। धातुओ आपणे लोखंड अने सोनू चांदी ने एना विशे समझ्या अने अधातु अधातुमां आपणे त्रण प्रकार जोया, ए छे प्रवाही, घन अने वायु। हवे धातुना भौतिक गुणधर्म कोने कहे छे, धातुना भौतिक गुणधर्म कया? तो के हवे अहींया तमारी सामे मैं एने अलग पाड़ीने राख्या छे। जोई लो धातुना भौतिक गुणधर्म थोड़ाक तमने मोटा करीने बताड़ी दो, बराबर? हाँ, हवे एमा नंबर 1 टीपाऊपण। टीपाऊपणो धातुना भौतिक गुणधर्म। तमारे आ तफावत में पण पूछाई शके के धातुना भौतिक गुणधर्म अने खास करी अने अधातुना, तो तमे आवी रीते ना पॉइंट पाड़ीने पण लखी शकशो अने प्रश्नना जवाबमां पण लखी शकाशे। पहेलुं टीपाऊपण, हवे धातुने टीपीने पातळा पतरा बनावी शकाय। નંબર 2 ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે। આ વાત ખરેખર સાચી જ છે, તમે ઘરમાં પણ અનુભવ કરી શકશો। કઈ રીતે? તો તમારા ઘરમાં જે ઇલેક્ટ્રિક તાર જે છે એ તમે અડતા નહીં પણ મમ્મી કે પપ્પાને પૂછી શકો છો। પછી છે તણાવપણું કે તન્યતા, એટલે ટૂંકમાં એને ખેંચીને પણ તાર બનાવી શકાય। તમે હવે તો બહુ જોવાનું ઓછું મળે પણ ક્યારેક લોખંડને ટીપતા તમે કદાચ જોયા હોય તો તમને ખ્યાલ આવે કઈ રીતે। હવે એના માટેનો એક અહીંયા પ્રયોગ છે, હવે એ પ્રયોગ આગળ પ્રવૃત્તિ આવશે હું તમને એ સમજાવીશ, તમે ઘરે પણ કરી શકો છો પણ મોટા ભાઈ બહેન કે મમ્મી કે કોઈ હોય તો જ કરજો। તણાવપણું કે તન્યતા ખેંચીને તાર બનાવી શકાય છે। અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે છે અને ચળકાટ ધરાવે છે, તેમજ ધાતુઓ સખત હોય છે। હવે અહીંયા એક અપવાદ છે। અપવાદ એટલે શું? તો કે એ રૂટીન કરતાં થોડુંક અલગ તમને જોવા મળે છે। એ અપવાદમાં સોડિયમ, પોટેશિયમ અને સીસુ એ ધાતુઓની વાત આમાં કરેલી છે। હવે ધાતુઓની તો ચર્ચા કરી, હવે અધાતુના ભૌતિક ગુણધર્મ। પહેલું, ટીપવાથી ટુકડા થાય છે, ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે। અહીંયા યાદ રાખજો અપવાદમાં ગ્રેફાઇટ આવી જાય છે। તન્યતા ન હોવાથી ખેંચીને તાર બનાવી શકાતા નથી અને દેખાવમાં નરમ અને ઝાંખા હોય છે, દેખાવે નરમ અને થોડાક સોફ્ટ હોય છે અને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી। જો બેટા ફરીથી યાદ અપાવી દઉં, અધાતુ અને ધાતુના જે ગુણધર્મ જે છે એ આ છે અને તમને તફાવતમાં પણ પૂછી શકાય। મેં થોડીક વાર પહેલાં તમને વાત કરી હતી કે તમને એક પ્રવૃત્તિ આપું, પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકશો। હવે આ પ્રવૃત્તિ કઈ રીતે છે? તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે પણ છતાંય આ પ્રવૃત્તિ તમે તમારી રીતે ઘરે પણ ખાસ ધ્યાન રાખજો। હવે એમાં તમારે નાની ખીલી લેવાની છે લોખંડની, કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમના જાડા વાયરનો ટુકડો અને પેન્સિલની અણી અને હથોડી। જો બેટા ખાસ ધ્યાન રાખજો, હથોડી હાથમાં વાગી ન જાય। હા, એટલે કઈ રીતે કરવાનું? તો કે ખીલી લઈ અને એને જમીન ઉપર સખત જગ્યા ઉપર કે એના ઉપર રાખજો અને પછી હથોડીથી ધીમે ધીમે મારવાની કોશિશ કરજો। શરૂઆતમાં સીધામાં આમ મારવામાં માંડી ન પડતા તો પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરતાં હાથમાં વાગી જશે। તો આપણે પ્રવૃત્તિમાં ધ્યાન દઈએ। જો અહીંયા શું લખ્યું છે કે જોરથી ટીપવાની કોશિશ કરજો એલ્યુમિનિયમના વાયર ઉપર અને પછી કોલસા ઉપર, પેન્સિલની અણી છે અને લોખંડની ખીલી ઉપર। હવે એનાથી શું થશે? હવે શું થશે એ તો પ્રવૃત્તિ કર્યા પછી ખબર પડે પણ એ પ્રવૃત્તિ કરતાં પહેલાં ઘરમાં કોઈ મોટી વ્યક્તિ સાથે હોય તો જ કરજો। હવે અહીંયા મેં એ પ્રવૃત્તિ થયા પછી શું થશે એનું તમને અહીંયા મેં રિઝલ્ટ આપ્યું છે। તો વસ્તુને પદાર્થને આકારમાં શું ફેરફાર થાય છે જુઓ, તો કે લોખંડની ખીલી એના ઉપર હથોડી મારવાથી સપાટ થઈ જાય છે, કોલસાનો ટુકડો એ ટુકડાઓમાં તૂટી જાય છે, એલ્યુમિનિયમનો વાયર એ સપાટ થઈ જાય છે અને પેન્સિલની અણી પણ ટુકડામાં તૂટી જાય છે। હવે આ એક પ્રવૃત્તિ કરી, હવે તમને એક બીજી પ્રવૃત્તિ કરીએ, તમારી પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે, હવે તમને આ યાદ છે।
તમે છઠ્ઠા ધોરણમાં આવી પ્રવૃત્તિ કરી ચૂક્યા છો. યાદ કરો કે વીજ પરિપથ બનાવીને જે તે વસ્તુમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની છે. અહીંયા જો તમારી સામે એક સેલ રાખ્યો છે, વાયર છે, ખીલી છે અને બલ્બ છે. જો ખીલી વચ્ચે રાખી છે તો બલ્બ પ્રકાશિત થાય છે, એને એક ઇલેક્ટ્રિક ટેસ્ટર તરીકે ઉપયોગમાં લીધું છે. હવે અહીંયા એક પાછો વળી પાછો કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર પદાર્થોની વીજવાહકતા કઈ રીતે માપેલો છે તો લોખંડનો સળિયો અને ખીલી જ્યારે સેલ અને બલ્બની વચ્ચેની સાઈડમાં એને રાખ્યો છે ત્યારે શું છે તો કે એનું સુવાહક છે, એટલે કે વીજ પ્રવાહ પસાર થાય છે. જ્યારે સલ્ફર એ વચ્ચે રાખો છો તો અવાહક છે, એટલે કે વીજ પ્રવાહ પસાર થતો નથી. પછી છે કોલસાનો ટુકડો, એ પણ શું છે અવાહક છે, વીજ પ્રવાહ પસાર થતો નથી. અને જ્યારે તાંબાનો તાર છે એ સુવાહક છે ને એમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે. તો આ રીતે આપણે ધાતુના અને અધાતુના ભૌતિક ગુણધર્મ જોયા અને એ તમને તફાવતમાં પણ પૂછી શકાશે અને પ્રશ્નમાં પણ પૂછી શકાય. ફરીથી યાદ કરી લેજો, હું યાદ દેવડાવું પાછું તમને. ધાતુ અને અધાતુ આ તો બે આપણી પ્રવૃત્તિ કરી. હા, હવે આગળ જઈએ તો એના આ પ્રવૃત્તિ તમે કોઈ મોટાની દેખરેખમાં જ કરજો, હા, વાગી ન જાય બેટા. જો અધાતુના ભૌતિક ગુણધર્મ તમારા માટે ફરીથી લઈ લઉં. ટીપવાથી ટુકડા થાય, ઉષ્માને વિદ્યુતનું અવાહક છે, તન્યતા ન હોવાથી તાર ખેંચીને કંઈ બનાવી શકાતું નથી, નરમ અને દેખાવમાં ઝાંખા હોય છે અને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. હવે હું તમને ઉદાહરણ તરીકે આપું તો ધાતુઓ જે છે એ ટીપીને પાતળા પતરા બનાવી શકાય. લોખંડની ખીલીની વાત થઈ આપણે, ઉષ્માને વિદ્યુતનો આપણે પ્રયોગ કર્યો, એ સુવાહક છે અને તણાવપણું કે તન્યતા ખેંચીને તાર બનાવી શકાય છે. હવે ઘરમાં થાળીમાં ચમચી વગાડજો, આમ ભટકાડશો ને એટલે રણકર ઉત્પન્ન કરશે. અને તમે મંદિરમાં જાઓ છો કે ક્યાંય દર્શન કરવા જાઓ ત્યારે જ્યાં ઘંટ હોય છે એ પણ લોખંડનો હોય છે અને રણકાર કરવાથી એમાં અવાજ ઉત્પન્ન થાય છે અને ચળકાટ પણ ધરાવે છે. પણ અહીંયા એક અપવાદ છે, આમ તો ધાતુ સખત હોય છે પણ સોડિયમ અને પોટેશિયમ અને સીસુ ઈસુ છે એના અપવાદ છે. તો આ રીતે ધાતુના આપણે ભૌતિક ગુણધર્મ જોયા અને અધાતુના પણ ભૌતિક ગુણધર્મ જોયા. પછીના વિડીયોમાં એના રાસાયણિક ગુણધર્મ વિશે ચર્ચા કરીશું.